અચળપણે માનું છું કે જે રાજ્યમાં તમે છો તે રાજ્યમાં તમારી માતૃભાષામાં એટલીસ્ટ તમારે તમારા બાળકને ચાર ધોરણ સુધી તો ભણાવવું જ જોઈએ. અને એ કાર્યક્રમની અંદર એટલું બધું ઉત્સાહથી લોકો ગીતો સાંભળતા હોય, ગુજરાતી જ ગીતો હોય, ફરમાઈશ હોય. મને એક વાર વિચાર આવ્યો હતો કે આ બધાને જે વાહ વાહ કરે, વંશમોર કરે, તારી આંખનો અફીણી એવું ગાતા હોય તો બધા ઝૂમતા હોય, એને અટકાવવા જોઈએ ઓન ધ સ્પોટ. જેમ સ્ટેચ્યુ નામની સરસ મજાની નવલકથાની અંદર અનિલ જોશી કહ્યું છે, સ્ટેચ્યુ કહી દો લોકો, અને સ્ટેચ્યુ થઈ જાય પછી પૂછું કે બોલો તમારો દીકરો કે દીકરી અથવા એના દીકરા કે દીકરી ગુજરાતી ભાષામાં ભણે છે, ગુજરાતી માધ્યમમાં છે, પ્રાથમિકમાં ન હોય તો હોલની બહાર નીકળી જાવ, લગભગ હોલમાં કોઈ વૃદ્ધિ ચડવાશે. એનો અર્થ એવો છે કે આપણા દેખાડવાના અને ચાવવાના જુદા જુદા છે. એવા અનેક ઉદાહરણો આપણી પાસે આવશે, આપની પાસે પણ આવ્યા છે, કે મારી તો બહુ ઈચ્છા હતી પણ મારી વાઇફ માનતી નહોતી. એક વખત એક લેખ લખો તો દર્શાવ્યું હતું કે ગુજરાતની મમ્મીઓને સમજાવી લેવામાં આવશે તે દિવસે ગુજરાતી બચી જશે, કારણ કે લગભગ મમ્મીઓ જ વિચાર પલટાવી નાખનારી હોય છે, અને મમ્મીઓ સંતાન માટે વિચાર નથી પલટાવતી. અમારે હું સમાજમાં જાઉં અને કોઈ મને પૂછે કે તમારો દીકરો શેમાં ભણે છે, અને હું એમ કહું કે તો ગુજરાતી મીડિયમમાં, તો મારું કેટલું ખરાબ લાગે. હવે એ તમે જુઓ ને તો અનેક રીતે ખરાબ લાગતી જ હોય. પણ એનું ખરાબ લાગવાનું એના સંતાનને કારણે છે એમ માનીને એને ઇંગ્લિશમાં ફટકારી, અને આ રોગ વ્યાપ્ત છે. છેક ગામડા ગામડા સુધી પીળા રંગની ખટારીઓ આવે છે અને રોજ સવારના પતંગિયા જેવા બાળકોને પૂરીને લઈ જાય છે, અને સાંજ પડે એ પતંગિયાની લાશોના ઢગલા કરી જાય છે. આ હકીકત. મને ચિંતા મને મળી એટલી ભાષાથી નથી, અન્યને નથી મળી રહી એની મને વ્યથા છે. એટલા માટે કદાચ તમને મારો આ વિષાદ યોગ લાગે તો વિષાદ યોગ છે. કારણો શું છે? આપણે છીએ, સમાજ છે, સમાજ દોરંગી છે. આ ભદ્રાબેન પુસ્તક લખે કે શુભ મંગલ હો, ભદ્રાબેન ગાય તો આપણને સૌને મજા આવે, પણ સામે નાનકડું બાળક બેઠું હોય તો એને ન મજા આવે. કેમ ન મજા આવે? કારણ કે એને શુભ ને મંગલ એ હો ખબર જ નથી. તુષારભાઈએ કહ્યું એમ ટ્વિંકલ ટ્વિંકલ ની ખબર છે. હું ટ્વિંકલ ટ્વિંકલ નો વિરોધી નથી, પણ હું અવશ્યપણે માનું છું કે જે રાજ્યમાં તમે છો તે રાજ્યમાં તમારી માતૃભાષામાં એટલીસ્ટ તમારે તમારા બાળકને ચાર ધોરણ સુધી તો ભણાવવું જ જોઈએ. આ આજનું નથી. અમારી બાજુમાં ભગવતસિંહ મહારાજા હતા, જેણે ભગવદ્ ગો મંડળ આપ્યું, એમણે એ સમયમાં દીકરીઓને પણ ભણવું ફરજિયાત કર્યું હતું, અને પરિણામે તમે આખા ધોરાજી જામકંડોના માણાવદર વાળા ભાગમાં જાઓ, જે ધોરાજી સ્ટેટ હતું, એ 102 વર્ષના માજીઓ પણ સહી કરે છે આજે પણ. કેમ? તો કે મારા મહારાજાએ ત્યારે શિક્ષણ ફરજિયાત કર્યું હતું. હવે આપણને એવો મહારાજા મળે એમ તો લાગતું નથી, કારણ કે મહારાજા પોતે જ 21 ફેબ્રુઆરીના કાર્યક્રમમાં પોતે હાજર રહેતા નથી. મુદ્દો એ આવીને ઉભો રહે કે ખરેખર શું છે. હું થોડી ક્લિયર કટ વાત તમારી સાથે એટલા માટે કરું કે મારી પાસે એના ક્લિયર આધારો છે. મિત્રો, જો શ્રુતિથી જ ભાષા શીખાતી એવું આપણે સ્વીકારતા હોય, એને આપણને અનુભવ છે. તમે 6 મહિના કરો તો લઈને આવો, તમે 6 મહિના અમસ્તા અમસ્તા અમેરિકામાં સન બેબી જઈને આવો તો તમારી ભાષામાં અંગ્રેજી આવી જશે. બીજું કઈ ના આવે તો ઓકે યુસી એટલું તો આવી જ જશે. એનો અર્થ એવું કે તમે સાંભળ્યું છે ખાલી, એ તમારા ઉતરી ગયું આ ઉંમરે પણ. અને તમે સુરત જઈને આવો, સુરતમાં દક્ષિણ ગુજરાતમાં રહીને આવો તો નોટ, ઈચ્છા છતાં તમારી
પાંચ છ વાક્યમાં એકાદ વાર ગાળ બોલાય જ જાય, કારણ કે તમે ગાળમાં રહી જ દેખાય. આટલા બધા આધારો હોવા છતાં આપણે આપણા ઘરની અંદર આપણા સંતાનોને, હમણાં જે ઘટના બની મારી પાસે, જે કાઉન્સેલિંગમાં માતા પિતા આવ્યા હતા, એ છોકરાને મેં પૂછ્યું તારું નામ શું, એટલે એના બાપે કીધું વોટ ઇઝ યોર નેમ. મેં કીધું બેટા તારી જન્મ તારીખ શું, વોટ ઇઝ યોર બર્થ ડેટ બેટા, પ્લીઝ સે બર્થ ડેટ. પછી મેં એને કીધું કે તે મને ગુજરાતી નથી સમજતું, તમને હંમેશા પ્રયત્ન કરીએ છીએ હો, કારણ કે ઇંગ્લિશ વગર તો અત્યારે ભવિષ્ય જ નથી. એમ વાહ, તમે શું માગો, હું ગુજરાતી, તમે શું કરો છો, હું કેનેરા બેંકમાં છું. એમને રાખ્યા તમે ગુજરાતી વાળા હતા તોય રાખ્યા, આપણે એ વખતનું ગુજરાતી જુદું હતું ને સાહેબ. હવે એ લલ્લુ પંજુને કોણ સમજાવે, એ ગુજરાતી જુદું ન હોય બેઠા ભાઈ, તારી સમજવાની પ્રક્રિયામાં ખોટું પડ્યું છે, હકીકતમાં તે જ ગુજરાતી છે, પણ એની વાત થોડે અંશે સાચી છે. શિક્ષકો નથી સારું ગુજરાતી બોલી શકતા, એફએમ ના આરજે નો દોષ કાઢે ચાલે એમ નથી સાહેબ. હું તમારી પાસે એવા ગુજરાતીના શિક્ષકોના બે પ્રકાર મૂકું કે એક એટલું બધું ઉચ્ચ ગુજરાતી બોલે છે કે મને તમને ન સમજાય. હું લઈ આવ્યો છું અહીંયા એવી પણ એક સરસ મજાની રચના લઈ આવ્યો છું, અને એ રચના બહુ મૂર્ધન્ય વ્યક્તિની, જે જન્મતા આશીષ હેમચંદ્ર ની પામી, વિરાગી જિન સાધુઓ ટણી, જેને તપસ્યા ગળથુથી માં મળી, રસપ્રભા ભાલણ થી લહી, જે નાચી અભંગે નરસિંહ મીરા, અખા તણે નાદ ચડી ઉમંગે, આયુષ્મતી લાડકી પ્રેમ કટની. અગરજીને આપણે સમજશું, પણ આ એ કવિએ લખી છે કે એને આપણે માફ કરી શકીએ, એમનું નામ ઉમાશંકર જોશી છે, કે જે કવિ એટલે કે જે ઉમાશંકર જોશીએ એકદમ સરળ ભાષાની અંદર પણ પોતાની વાત રચી છે. આના માટેનો સ્પેશિયલ વર્ગ છે, આપણા માટે નથી. જેમ ડોક્ટર હોય એ જે દર્દનું નામ બોલે, લિમ્ફોસાર્કોમા ઓફ ઇન્ટેસ્ટાઇન, એ આપણે જાણવાની જરૂર નથી, એ જુદી વાત છે. હવે આપણે બધું ગૂગલમાં ક્યાંક જાણી લેતા હોઈએ છીએ, જરૂર નથી, કારણ કે જો આપણે જાણશું તો ડોક્ટરે શું કરવાનું. એવું જ ઉમાશંકરભાઈની આ કવિતાનું છે. આ તો ગોળાભાઈ સમજે, આ તો રઘુવીરભાઈ સમજે, એના પછીના માટે નથી, પણ એ જ ઉમાશંકરભાઈએ એવા નિબંધો આપ્યા, એવી કવિતાઓ પણ આપી, મને ને તમને બરાબર ખ્યાલ છે. તો મુદ્દો એ નથી કે અધ્યાપકોનો એક વર્ગ અતિ ઉચ્ચતમ ભાષા બોલનારો છે અને સાહિત્ય પરિષદોમાં ચાલે છે, પરિષદોના અધિવેશનમાં ચાલે છે, એમાં કેટલાક લોકો આગળ બેઠા હોય, એ માથું ધુણાવતા હોય, પાછળના લોકો સાંભળ્યાનો આનંદ કરતા હોય. લગભગ સાહિત્ય પરિષદો કે અકાદમીના ભવનોની અંદર મેં સાહિત્યકારોને જોવા અને એના ઓટોગ્રાફ લેવા જ યુવાનોને આવતા જોયા છે. સામે એક બીજો વર્ગ એવો છે કે જેને ચિંતા જ નથી કે જેમ બોલવું હોય એમ બોલાય, ભાષા ભાષાને કરે. એટલે સ્પષ્ટ રીતે ગુજરાતી ન બોલનારા, હું ટુ વાર ત્યાં કરી ગયો બોલો, તમને ખબર છે હું નાઇન્થની કવિતા પહોંચ્યો છું. આ ઇંગ્લિશ મીડિયમનો ગુજરાતી શિક્ષક બોલે છે, નાઇન્થની કવિતા પહોંચ્યો છું, અને લોકો સમજે છે. નથી ગુજરાતીનો રહ્યો, નથી અંગ્રેજીનો રહ્યો. હવે એ શિક્ષક જ્યારે મારા બાળકને ગુજરાતી ભણાવશે, ઘરમાં એનો વ્યવહાર એની મમ્મી પોપટી ભણાવે છે, તમને મને બરાબર ખ્યાલ છે કે એ મમ્મીને ગુજરાતી સિવાય બીજું કાંઈ સારું આવડતું નથી, છતાં એ ઇંગ્લિશની માસ્ટર હોય એમ વચ્ચે વચ્ચે ઇંગ્લિશના શબ્દો ઘુસાડ્યા કરે છે. સીટ સીટ, અહીંયા અહીંયા સીટ, અહીંયા સીટ, કારણ કે અહીંયાનું આવડતું નથી. ચાલ તારે હેન્ડ વોશ કરી લે, કરી લે, એનું આવડતું નથી, આળકરિયા બધા લોચા છે. હવે મુદ્દો એ આવીને એવું બોલે છે કે આવું અંગ્રેજી તો બધાય ના આવે છે, પણ એને વધુમાં વધુ હેરાનગતિ આપણા ઘરની અંદર કરી છે, અને ઘરની અંદર સાચું ગુજરાતી આપણે બાળકોને શીખવ્યું નથી. ઉલિનચંદ્ર યાજ્ઞિકના કુટુંબમાં કોઈ હોય તો એના ઘરની અંદર શુદ્ધ સાત્વિક ગુજરાતી બોલાતું હોય એવી અપેક્ષા રાખી શકાય. પણ આજના શિક્ષકો આરજે જેટલા જ ગુજરાતી શીખવવામાં નબળા છે, અને એના માટે સરકારશ્રી દ્વારા કોઈ નિષ્ઠાવાન પ્રયાસો થતા હોય એવું જોવા મળતું નથી, કન્સિડર જ કોઈ કરતું નથી.
કોઈ વિચારવા તૈયાર નથી.